નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય કલ્શોર ભાગ 2 પાઠ 1 વાંદરાને વાંચતા ન આવડી. આગળના પીરિયડમાં આપણે ગીત વિશે સમજૂતી શીખી ગયા હતા. બાળ મિત્રો, આગળના વિડીયોમાં આપણે ગીતની સમજૂતી જોઈ હતી, તેના પ્રશ્ન જવાબની ચર્ચા કરી હતી. હવે આપણે આગળ વાંદરાભાઈનું ઘર એ પાઠની સમજૂતી આપણે મેળવીશું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો તો અહીંયા પાઠ્યપુસ્તકમાં થોડું ધ્યાન આપો. જુઓ બાળમિત્રો, દરેકને વાંચતા તો આવડતું હશે, આવડે છે ને? ના આવડતું હોય તો થોડું થોડું ઘરે વાંચવાનું ચાલુ કરી દેજો. અત્યારે આપણે અહીંયા થોડું પાઠ્યપુસ્તકમાં મારી સાથે સાથે આવડે તો મનમાં વાંચતા રહેજો. આપણે પાઠ અહીંયા શરૂ કરીએ છીએ. જુઓ બાળમિત્રો, એક હતા વાંદરાભાઈ. કોણ હતું? વાંદરાભાઈ હતા. વાંદરાભાઈ હતા, એમનું નામ કોણ હતું? શું હતું એમનું નામ? ખટખટ એનું નામ. વાંદરાભાઈનું નામ શું હતું? તમને પ્રશ્નમાં પૂછે કે વાંદરાભાઈનું નામ શું હતું, તો વાંદરાભાઈનું નામ ખટખટ હતું. એને ઝાડે ઝાડે ફરવું ગમે અને છાપરા ઉપર કૂદવું ગમે. વાંદરાભાઈને શું ગમે? ઝાડે ઝાડે ફરવું ગમે, છાપરા ઉપર કૂદવું ગમે. બાળકો, તમે જોયું હશે વાંદરાઓને એક જગ્યાએ બેઠેલા જોયા છે ક્યારે? ના, થોડી વાર બેઠા હોય, પછી જો વૃક્ષો ઉપર રમતા હોય તો એક ઝાડથી બીજા ઝાડ પર, અને ઘર ઉપર આવ્યા હોય તો થોડીક વાર આપણા ઘરે બેસે, થોડી વાર બાજુવાળાના ઘરે જાય, એમ એક છાપરેથી બીજા છાપરે કૂદકા મારે છે, એવું તેમને બહુ ગમે. બારે માસ એક ઝાડથી બીજા ઝાડ ઉપર ફરતો રહે અને હુપાહુપ કરતો રહે. કોણ એવું કરતું હતું? ખટખટ નામનો જે વાંદરો હતો તે એવું કરતો હતો કે બારે માસ એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરતો રહે અને હુપાહુપ કરતો રહે. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, બારે મહિના તે એક ઝાડ પર ફરે, બીજા ઝાડ પર ફરે, પણ એને ક્યારેય પોતાનું ઘર બનાવેલું ન હતું. એટલે તો વરસાદ વધારે હોય તો આ ઝાડ પરથી બીજા ઝાડ પર, બીજા છાપરા નીચે એમ કરીને ફરતો રહે અને હુપાહુપ કરતો કૂદકા મારે. હવે આવે છે શિયાળાની ઋતુ. શિયાળો શરૂ થયો, ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય અને ઠંડી ભગાડતો જાય. શું કરે છે? શિયાળો શરૂ થયો, શિયાળામાં તો ખૂબ જ ઠંડી પડે, વાંદરાભાઈને પણ ખૂબ જ ઠંડી લાગવા માંડી, અને જેમ 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 શિયાળો આગળ વધતો જાય તેમ ઠંડી પણ વધવા લાગે છે. તમે શરૂઆતમાં જુઓ તો તમને ઠંડી ઓછી લાગે, પછી જેમ 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 ડિસેમ્બર મહિનો આવતો જાય, 12મો મહિનો આવતો જાય, તેમ ઠંડી વધુ પડતી જાય, અને ઉત્તરાયણ આવે ત્યાં સુધી ઠંડી વધારે રહે છે. તો આમ વાંદરાને તો ઠંડી વધારે લાગવા માંડી. ખટખટને ઠંડી વધારે લાગે એટલે શું કરતો હતો? એને ખબર પડતી નથી ઠંડી વધારે લાગે એટલે શું કરવાનું, તો શું કરે? આ ઝાડ ઉપર ઠંડી વધારે લાગે, બીજા ઝાડ ઉપર કૂદકો મારે, બીજા ઝાડ ઉપર વધારે ઠંડી લાગે, ત્રીજા ઝાડ ઉપર જાય, એમ એક પછી એક ઝાડ ઉપર આગળ કૂદકા મારતો જાય અને ઠંડી ભગાડતો જાય. એને એવું લાગ્યું કે આવું કરીશ તો મને ઠંડી નહીં લાગે. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. શું જોયું? ખટખટે એક ઘર પાસે અચરજ. અચરજ એ કેવો છે? નવાઈ પમાડે એવું. અચરજનું શું થાય સમાનાર્થી? એટલે કે એનો બીજો અર્થ, એનો શબ્દનો અર્થ શું થાય? નવાઈ લાગવી. તમે કોઈ વસ્તુ નવું જુઓ તો તમને વિચાર આવશે કે આ શું હશે, પેલું શું હશે, આનું કેમ થતું હશે, એને અચરજ થયું કહેવાય. શું કહેવાય? અચરજ એટલે નવાઈ લાગે તેવું.
તો ખટખટે શું જોયું? એક ઘર પાસે અચરજ જોયું. અચરજ જોયું એટલે નવાઈ લાગે તેવું વસ્તુ જોયું, તેવું કાર્ય જોયું. તો આપણે આગળ જોઈએ કે એને એવું શું નવાઈ લાગે તેવું જોયું. તો જુઓ, થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. શું જોયું? ખટખટે થોડા માણસો ભેગા થયા હતા અને તે લોકો લાકડા સળગાવીને બેઠા હતા ફરતે. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા. શું કરતા હતા બધા માણસો? લાલ લાલ અંગારા, બધા લાકડા સળગાવ્યા હોય એટલે એના કોલસા જેમ જેમ આગ બળે તેમ તે કેવા થતા જાય? લાલ, એને અંગારા કહેવાય. કોલસા સળગતા કોલસાને શું કહેવાય? અંગારા. અંગારા પાસે હાથ રાખતા અને ગાલ ઉપર મૂકતા હતા. હાથ ગરમ પહેલાં કરે અને એમના ગાલ ઠંડા થઈ ગયા હોય તો ગાલ પણ ગરમ કરતા હતા. એટલે એમને ગરમી લાગે, ઠંડી લાગતી હતી ને, તો ગરમ ગરમ હાથ આખા શરીરે જ્યાં જ્યાં ઠંડી લાગતી હોય તેમના તે ગરમ હાથ રાખીને શરીર શેકતા હતા અને શું બોલતા હતા? આહાહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. શું કહેતા હતા? ખટખટ વાંદરો શું બોલ્યો? કે હા, આ લોકો ઠંડી ભગાડવાની કંઈક નવી રીત લાવ્યા લાગે છે, એટલે કે અમને પણ ઠંડી ભગાડવાની રીત મળી ગઈ છે. ખટખટે તો શું કર્યું? એ માણસોની જેમ તાપણું કરવાનું વિચાર્યું. ખટખટે કૂદકા માર્યા, તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા, ઝાડ નીચે ઢગલો કર્યો, હુપાહુપ કરીને દોસ્તોને બોલાવ્યા. શું કર્યું ખટખટ વાંદરાએ? એને તો નવી એક યુક્તિ મળી ગઈ. માણસોને તાપણું કરીને ફરતા સળગાવેલા કંગારા જોયા ને, એને શેક્યા, હાથ શેકતા જોયા અને પછી ગાલ પર મૂક્યા. તો ખટખટે પણ એવું વિચાર્યું, એને શું કર્યું? ફટાફટ કૂદકા મારીને આજુબાજુ ફરતે ખેતરોમાં જઈને લાલ મરચા, એને તો લાલ લાલ પેલું સળગતું લાલ દેખાવ્યું એટલે વાંદરાને શું થયું કે આ લોકોએ લાલ કલરના મરચા સળગાવ્યા છે. મરચા સળગાવવાથી ઠંડી જાય ના જાય બાળમિત્રો? ખબર છે ને શું થાય મરચા સળગાવીએ તો? હા, આપણને ઉડે ને લાલ મરચા સળગાવીએ તો. ઉધરસ પણ આવે, આંખો પણ બળે. પણ આ વાંદરાને તો એવું કંઈ સૂઝ્યું નહીં અને તો લાલ લાલ દેખાયું એટલે એને એમ થયું કે આ તો લાલ મરચા સળગાવ્યા છે અને આનાથી ઠંડી ભગાડે છે. એટલે ખેતરમાં ફરી ફરીને, આજુબાજુના ખેતરોમાં ફરી એને તો લાલ મરચા ભેગા કર્યા. ભેગા કરીને શું કર્યું? ઝાડ નીચે ઢગલો કર્યો અને હુપાહુપ કરીને પોતાના દોસ્તોને બોલાવ્યા. દોસ્તોનું સમાનાર્થી ખબર છે વિદ્યાર્થી મિત્રો શું થાય? મિત્રો. બરોબર, તમારે ગુજરાતીમાં બધું યાદ રાખવાનું કે દોસ્તનું સમાનાર્થી શું થાય? તો મિત્ર અથવા ભાઈબંધ. તો એને પોતાના મિત્રો જેટલા હતા એ બધાને હુપાહુપ કરી બોલાવ્યા. બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. ચલો વિચારો તો શું થયું હશે. હવે લાલ મરચા ભેગા કરીને એમને સળગાવ્યા એટલે વિચારો શું થયું હશે? ઠંડી ભાગી હશે કે નહીં ભાગી હોય? હા, ઠંડી ભાગવાનું તો દૂર રહ્યું, પણ મરચા સળગાવ્યા એટલે એમને તરત જ એનો ધુમાડો આંખમાં બળ્યો હશે અને આમ તેમ દોડવા લાગ્યા હશે. બરોબર, ખટખટ કહે આ હા હા, ઠંડી ભાગી રહી છે. બરોબર, પણ વાસ્તવમાં એ ઠંડી ભાગી રહી ન હતી. ગરમ લાગે પણ આંખમાં પણ બળતા હશે એમને. તેમ છતાં તે લોકો શું કરતા હતા? પાછા પૂછતા હતા. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા ભાગી રહી છે. ખટખટ વાંદરાએ પોતાના મિત્રોને પૂછ્યું કે ઠંડી ભાગી રહી છે, એટલે મિત્રોએ પણ ખાલી ખાલી એમને જવાબ આપ્યો, હા ભાગી રહી છે, પણ આંખોમાં મરચા પણ બળતા હતા. ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુગરીયા જોઈ રહી હતી. તેણે વિચાર્યું, બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા થર થરે છે. ઠંડીથી બચવા હું તેમને માળામાંય બોલાવી શકતી નથી. તે ઝાડ નીચે જ્યાં તાપણું કરીને બેઠા હતા ને, એ ઝાડ ઉપર શું હતું? સુગરીનો માળો હતો અને એમાં સુગરી બેઠી હતી. એ સુગરીનું નામ શું હતું? ચટપટ. અને વાંદરાનું નામ શું હતું? ખટપટ. બરાબર, ખટખટ.
એટલે તમારે આ નામ ભેગા ના થઈ જાય, ખટખટ અને ચટપટ. સુગ્રીનું નામ ચટપટ અને વાંદરાનું નામ ખટખટ. તો સુગ્રી આ બધું ઉપરથી જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે બિચારા વાંદરાભાઈને ઠંડી ખૂબ જ લાગતી લાગે છે, તેઓ તાપણું કરીને બેઠા છે ઠંડીથી બચવા, અને મારો માળો તો નાનો છે, હું તેમને કેવી રીતના અંદર બોલાવું, તે તો એમના માળામાં સમાય પણ નહીં. એટલે વિચારે છે સુગ્રી કે આ વાંદરાભાઈને ખૂબ જ ઠંડી લાગી રહી છે. ચાલો આગળ જુઓ. ખટખટે તો ચટપટ સુગ્રીને બોલાવી, આવ આવ ચટપટ તાપવા આવ. શું કહ્યું પેલા ખટખટ વાંદરાએ? ઉપરથી સુગ્રીને જોઈ એટલે એને પણ તાપણું કરવા માટે બોલાવી કે આવ આવ તાપવા માટે આવ, તને ઠંડી લાગતી હોય તો અમે તાપણું કર્યું છે, તું પણ આવી જા. ચટપટ કહે, ના ના સોરી હો. શું કહે છે ચટપટ? કે ના ના સોરી હો ખટખટ, હું તો મારા માળામાં જ છું, મને મારા ઘરમાં જરાય ઠંડી ન લાગે. શું કીધું ચટપટ સુગ્રીએ? કે ના ના સોરી, મને તો હું અહીંયા મારા માળામાં બરાબર જ છું, મેં તો માળો બનાવી લીધો છે, આ માળો મને ઠંડી ગરમી અને ચોમાસામાં પણ કાંઈ નથી થવા દેતી, મને મારો માળો બરાબર લાગે છે, અને અત્યારે શિયાળામાં મને આ માળામાં જરા ઠંડી પણ નથી લાગતી. ખટખટ કહે, એવું તે કંઈ હોય, આટલી બધી ઠંડી છે ને તને ઠંડી નથી લાગતી? શું કહે છે ખટખટ પાછો? કે ઠંડી અમને તો આટલી બધી લાગે છે, અમે તાપણું કર્યું છે તો પણ આટલી બધી ઠંડી લાગે છે, અને તું એવું કહે છે કે આટલી બધી ઠંડી છે ને મને ઠંડી નથી લાગતી? પણ તમે સુગ્રીનો માળો જોયો હશે, કેવો સરસ સુંદર હોય છે ને, તો એના માળામાં જરા પણ ઠંડી લાગતી નથી. સુગ્રી કહે, એ પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે, હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને, ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. શું કહે છે સુગ્રી? કે ઘર હોય તો ઠંડી ઓછી લાગે અને ચોમાસામાં પણ વરસાદથી બચી શકાશે, એટલે તમે પણ તમારું જો ઘર બનાવ્યું હોત તો તમારે આવું તાપણું કરવાની જરૂર ના પડી હોત, અને તમે પણ ઠંડી હોય કે વરસાદ પડતો હોય તો તમને એમાંથી એનાથી રક્ષણ મળશે. સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગ્રી કહે છે, ને તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી. હા, શું છે સુગ્રીનું નામ? સુગ્રીનો માળો તમે જોયો હશે, સુંદર મજાનો લટકતો જોયો છે ને ગોળ, આપણે તો હાથથી બનાવીએ તો પણ આપણને એવો માળો બનાવતા ના આવડે, અને સુગ્રીએ તો એની ચાંચ વડે સુંદર મજાનો માળો બનાવ્યો છે. એટલે શું કહે છે સુગ્રી? કે હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગ્રી કહે છે. સુઘરી, સુ એટલે સારો, સારું ઘર બનાવવા વાળું, બરોબર? એટલે સુઘરી, સરસ ઘર બનાવે તેને સુગ્રી કહે છે. એટલે તમે મારા મિત્ર થઈને કે છે ઘર વગર ફરો છો, તમે પણ ઘર બનાવી લો તો ઠંડી ગરમી અને ચોમાસામાં તમને રક્ષણ મળશે. તમે મારા મિત્ર થઈને ઘર કેમ નથી બનાવતા? એટલે તમે પણ હવેથી ઘર બનાવવા માંડો. ખટખટને થયું, આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે. શું વિચાર છે વાંદરો? કે હું એને તાપવા બોલાવું છું અને એ મને સલાહ આપે છે, અને છે મારાથી નાની એવી, કે છે હાવ નાનકડી એવી સુગ્રી છે અને મને સલાહ આપે છે કે ઘર બનાવી દો. મને તો આમ કૂદકા મારવાનું ને એક છાપરા પરથી ને એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદવાનું મને ખૂબ જ મજા આવે છે, આવું ઘર બર મને બનાવવાનું ગમે નહીં. ખટખટ વાંદરાએ તો આવું વિચારતો હતો. સુગ્રી એને ઘર બનાવવાનું કીધું તો એ શું વિચારવા લાગ્યો મનમાં? કે આ નાનકડી એવી સુગ્રી વળી સલાહ આપે છે. થોડી વાર પછી બધા સાથે હુપાહુપ કરી એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા. ડાળે ડાળીએ કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ 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 હુપા હુપ હુપ. શું ગાવા લાગ્યા ખટખટ અને એમના ભાઈબંધો? એક ઝાડ પર થોડીક વાર તાપણું કર્યું પછી એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદવા લાગ્યા અને
ગાવા લાગ્યા. શું ગાતા હતા? ગમે છે ને તમને બધાને ગાવાનું? ગાવ તો મારી સાથે. હા, ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ. હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ. મજા પડી ને ગીત ગાવાની? તો શિયાળો હતો એટલે એ લોકોએ શું કીધું, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, અમે તો રહ્યા વાંદરા ભાઈ, ડાળે ડાળે કૂદકા મારીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી કંઈ અમને ડર લાગે નહીં, અમે તો કૂદકા મારીએ એટલે અમારી ઠંડી ઉડી જાય. હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ, એમ કરીને એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદીને દોડવા લાગ્યા, આમ તેમ ફરવા લાગ્યા. પછી આવ્યો ઉનાળો. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબજે સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. શું થયું? શિયાળો પૂરો થઈ ગયો. પછી કઈ ઋતુ આવે? ઉનાળો. તો ઉનાળામાં શું થાય? ગરમી લાગે. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. જો બાળમિત્રો, આગ વરસતી રહી હતી, આ શું કહેવાય? રૂઢિપ્રયોગ. તમે આગળ જેમ જેમ ભણશો તેમ સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, બરોબર, રૂઢિપ્રયોગોના અર્થ, આ બધું જ આપણે આવશે ત્રીજા ધોરણમાં, ચોથા ધોરણમાં. એટલે આનો અર્થ શું થાય? આગ વરસવું એટલે ખૂબ જ સખત તાપ પડવો. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી એટલે કે ખૂબ જ તાપ પડી રહ્યો હતો, ગરમી લાગી રહી હતી. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. બરોબર, તમને ખબર હશે ઉનાળામાં ખૂબ જ ગરમી લાગે છે, પંખો બંધ હોય તો ખૂબ જ પરસેવો થાય છે અને આખું શરીર ભીનું ભીનું થઈ જાય છે, એટલે રેબઝેબ. આપણા કપડાં પણ પલળી ગયા હોય તેવા લાગે છે અને શું કહેવાય? રેબઝેબ. તમે ક્યાંક રમવા ગયા હોય, ખૂબ જ દોડાદોડી કરી હોય, ઉનાળામાં રમવા ગયા હશો ને, ત્યારે રમતા હશો, રમતા રમતા તમને પરસેવો થયો હશે તો તમારા અડધા કપડાં ભીના થઈ ગયા હશે, જાણે નાઈ નાયા હોય એવા, તો એને શું કહેવાય? રેબઝેબ. શું કહેવાય? રેબઝેબ. એ પરસેવાથી બધા મિત્રો રેબઝેબ થઈ ગયા હતા. સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. શું કરતા હતા? પોતાની પૂંછડી ઊંચી કરી, એમની પૂંછડી કેવી વાળવાળી હતી એટલે એનાથી પવન આવે, એટલે પૂંછડીઓ ઊંચી કરી કરી પવન નાખી ગરમી ભગાડતા હતા. ગરમી ના લાગે, પરસેવો ના થાય એટલે પૂંછડીઓથી પવન નાખતા હતા. સુગ્રીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી, ખટખટ એ ખટખટ, તારે ઘર નથી બનાવવું? આ તો શિયાળો પતી ગયો, હવે આવે ઉનાળો. શિયાળામાં તાપણું કરતા જોયા હતા ખટખટભાઈને, હવે ઉનાળામાં શું કરતા જોયા? સુગ્રીએ પૂંછડીથી પવન નાખતા. એટલે પાછી એને સલાહ આલવાનું મન થયું, એટલે પાછી સુગ્રી બોલી, વાંદરાભાઈ, એ વાંદરાભાઈ, ખટખટ એ ખટખટ, તારે ઘર નથી બનાવવું કે છે? ઘર બનાવી લે તો આકાશમાંથી જે આ સીધો પ્રકાર તારા પર તાપ પડે છે એ ઓછો પડશે, તને છાંયડો આવશે એટલે તને પરસેવો નહીં લાગે, તને ગરમી નહીં થાય. એટલે સુગ્રીએ તો એને ફરી સલાહ આપી. એટલે શું થયું? ખટખટને ફરીથી એવું થયું કે આ પાછી મને સલાહ આપવા આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો એ અભ્યાસ અહીંયા પૂર્ણ કરીશું. આગળના પાઠની સમજૂતી આગળના વિડીયોમાં આપણે ફરીથી જોઈશું. ત્યાં સુધી આવજો.